જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલીના અંબે વિંગ્સ હોન્ડા શોરૂમમાં લાગેલી ભીષણ આગની. જી હા, બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ એક હોન્ડા બાઇકના શોરૂમમાં આજે મળસ્કે વિકરાળ આગ લાગી હતી. ભીષણ આગ લાગી હતી બોડેલી ઢોકલિયા વિસ્તારમાં છોટાઉદેપુર રોડ ઉપર આવેલ અંબે વિંગ્સ હોન્ડા શોરૂમમાં આ વિકરાળ આગની ઘટના બની છે. ઢોકલિયા 3 રસ્તા નજીક કોલેજની સામે બોડેલીના વરિષ્ઠ એવા ચંદુકાકા ઠક્કરના પૌત્ર મિલાપ ઠક્કરનો અંબે વિંગ્સ હોન્ડા નામનો જે હોન્ડા બાઇક્સનો શોરૂમ આવેલો છે, આજે મળસ્કે અચાનક કોઈક કારણોસર આ શોરૂમની અંદર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા શોરૂમને ચપેટમાં લઈ લીધું હતું. ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આગને ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા. બોડેલી સહિત છોટાઉદેપુર નગરપાલિકા ફાયર ફાઈટરનો પણ સહારો લેવામાં આવ્યો હતો. આગ ઉપર કાબૂ મેળવવા માટે બોડેલી અને છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર ફાઈટરને કામે લગાડવામાં આવ્યા હતા, પરંતુ આગે પોતાનું કામ તમામ કરી નાખ્યું હતું. જો કે ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવામાં સફળતા મળી છે, પરંતુ શોરૂમની અંદરના કોઈપણ માલ સામાનને બચાવવામાં સફળતા નથી મળી. એક પણ બાઇક કે એક પણ વસ્તુ બચી ન હતી. તમામ બાઇક્સ, ચીજ વસ્તુઓ, ફર્નિચર, પાર્ટ્સ, કોમ્પ્યુટર, એસી, તમામે તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે. કહી શકાય કે લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. જો કે સદનસીબે મળસ્કે આ આગની ઘટના બની હતી. શોરૂમ બંધ હતો અને તેને લઈને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, તેવામાં સવારે શહેરી કરવા ઉઠેલા લોકો જાગતા હતા અને આગ લાગ્યાની જાણ થતાં જ સ્થળ ઉપર પહોંચીને યુવાઓએ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌ કોઈ એકઠા થઈ અને આગને કાબૂમાં લેવા માટે, નુકસાન ન થાય, વધુ નુકસાનથી બચાવવા માટેના સૌએ પ્રયાસ કર્યા હતા. જો કે તેમ છતાંય આખે આખું જે શોરૂમ છે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આગની અસર આસપાસ ન થાય તેને લઈને પણ તકેદારી લેવામાં આવી હતી. બાજુમાં જ સંગમ હોસ્પિટલ આવેલું છે અને શોરૂમને અડીને આવેલ સંગમ હોસ્પિટલનો જે ભાગ છે તેને ખાલી કરી દેવામાં આવ્યો હતો. તેમાં જે પેશન્ટ હતા તેમને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં બોડેલી એપીએમસી અને છોટાઉદેપુર નગર સેવા સદનનો ફાયર ફાઈટર અને ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે આગે શોરૂમને તો બાળીને ભસ્મીભૂત કરી દીધું હતું, પરંતુ આસપાસનો વિસ્તાર આગની લપેટમાં ન આવે તેને લઈને ફાયર ફાઈટર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા અને આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો અને તેને લઈને આસપાસના વિસ્તારને, આસપાસ આવેલ જે મિલકતો છે તે આગની લપેટમાં આવે તે પૂર્વે આગ ઓલવવામાં સફળતા મળી હતી. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.